વંદે માતરમ બાળ મિત્રો, આજે આપણે એકમ પાંચમાં આગળ ભણીશું. તો સવાલ નંબર 10 વાંચો અને લખો. જુઓ બાળ મિત્રો, અત્યાર સુધી આપણે જે મૂળાક્ષરો શીખ્યા, હવે એ જ મૂળાક્ષરોને અહીંયા કાનો અને એક માત્રા લગાવી અને અલગ અલગ આપણને શબ્દો આપેલા છે. તો આપણે એ શબ્દને પહેલા વાંચીશું અને પછી લખીશું, બરાબર છે ને? ચાલો, તો તમારે મારી સાથે બોલવાના છે, બરાબર ને? બોલશો ને? ચાલો બોલો. રાત જા, જો શું ધ્યાનમાં રાખવાનું, સીધું વાંચતાનું આવડે તો મૂળાક્ષરો તો આવડે જ છે. તો કેવી રીતે પ્રયત્ન કરવાનો વાંચવાનો? તો આ કયો છે? તો કે ર, અને એની બાજુમાં શું છે? કાનો. તો રને કાનો રા, અને જને કાનો જા. રને કાનો રા, જને કાનો જા. રાજા, શું વંચાય? મનમાં આવું રાજા એવું બોલી અને પછી સાથે બોલવાનું રાજા. થઈ ગયો સરસ શબ્દ રાજા. હવે બીજો છાબ, જને કાનો છા. અહીંયા કાનો નથી, જો ધ્યાનથી જો એને વાંચવાનું, એટલે આપણને ભૂલ પડે નહીં. છાબ. પછી છાજ, આગ. હવે અહીંયા જુઓ, અહીંયા શું છે? એક માત્ર છે, ર ને એક માત્ર, રે સ, ર અને સ ધ્યાનમાં રાખવાનું બે. હા, રે સ, બરાબર. પછી એક, બાજુમાં શેર, દેર, કાનન, કાનન, બાવન, બાકસ, નાનક. થઈ ગયા ને? બે અક્ષરો વાળા છે, અહીંયાથી ત્રણ અક્ષરો વાળા શબ્દો છે. તો આ બોલવાનો પ્રયત્ન કરવાનો, વાંચવાનો આપણે ઘરે, બરાબર ને? હવે હું તમને એક એક શબ્દ લખાવી અને બતાવી દઉં, લખી બતાવું, બરાબર. એ જ રીતે તમારે પૂર્ણ કરવાનું છે પેજ. પણ જે શબ્દો આપેલા હોય એની સામે એ જ શબ્દો લખવાનો છે. ચાલો લખો જઈએ. જુઓ, અહીંયા કયો આપેલો છે? રને કાનો રા. તો આપણે પણ મીંડા વાળો રને કાનો ર, એને કાનો રા. પછી જ, મીંડા વાળો, બરાબર. પછી જને કાનો જા, રાજા બની ગયું. તો તમારે એવી જ રીતે આ બધા જ શબ્દો અહીંયા જોઈ અને બોલતું જવાનું, અને મમ્મીની બાજુમાં અથવા પપ્પા કોઈ પણ હોય એની બાજુમાં બેસી અને લખવાના અને બોલતા જવાના. હવે આ બાજુ પણ એ જ રીતે કરવાનું છે. ચાલો, સસલાનો સ કરવાનો, અને એક માત્ર ક્યાં કરવાની? ઉપર, અહીંયા ઉપર છે એટલે આપણે પણ ઉપર, અને બાજુમાં શું લખવાનું? રમકડાનો ર. બાળ મિત્રો, મીંડા આવે ત્યાં મીંડા સરસ મજાના વાળવાના, એટલે આપણા અક્ષરો સરસ દેખાય. તો શું બની ગયું? શેર. એવી જ રીતે એમાં છાબ, છાજ, આગ, રેસ, એક, દેર, કાનન, બાવન, બાકસ, નાનક. આ બધું લખી અને પૂર્ણ કરવાનું છે. હવે જુઓ છીએ આગળ શું કીધું છે આપણને. અરે વાહ ભાઈ વાહ, હવે આગળ તો આ શું આપેલું છે? આવું શીખી ગયા આપણે, ખબર છે? આગળ આને કહેવાય વાક્યો, ઉપર હતા એને કહેવાય શબ્દો. આ વાક્યોમાં બે ત્રણ શબ્દો હોય, તો પહેલાં આપણે એને વાંચતા શીખીશું. હવે તો તમને એક માત્ર અને કાનાનો મહાવરો તો છે જ, બરાબર ને? તો ચાલો હું તમને વાંચતા શીખવાડી દઉં. શું વાંચવાનું? આને અને કાનો આ છે એટલે આ, અને જન એક માત્ર છે એટલે આ જે, ર પાછો જન કાનો જા છે એટલે ર જા, અને છન એક માત્ર છે. તો આખું વાક્ય કેવી રીતે વંચાય બાળ મિત્રો? આજે રજા છે, આજે રજા છે, બની ગયું ને? સરસ વાક્ય. હવે જુઓ બીજું, અહીંયા શું છે? ગને ખાનો ગાજર, ગાજર, ગ, મને એક માત્ર મે, ગમે, અને છને એક માત્ર છે, ગમે છે. ગાજર, ગમે છે.
तो साथे वांचो छीए गाजर गमे छे। हमेशा आपणे गमे त्यारे वाक्य के शब्द कंई पण वच्चे तो आपणे नीचे आंगळी राखवानी, એટલે આપણને એ પણ અક્ષર ભૂલાય નહીં અને આપણો શબ્દ કે વાક્ય ખોટું પડે નહીં, અને ધ્યાનથી જોઈ એને શું લાગેલું છે, કાનો છે, એક માત્રા છે, એવી જ રીતે એનો ઉચ્ચાર કરીએ, એટલે આપણને સરસ મજાનું વાંચતા આવડી જાય। હા, હવે જુઓ નીચે બાળ મિત્રો, વરસ અને કાનો છે જો, વરસાદ, પછી અને કાનો આવ અને એક માત્ર વે, આવે, છને એક માત્ર છે, વરસાદ આવે છે। આખું વાક્ય સાથે કેમ વંચાય? વરસાદ આવે છે। અરે વાહ ભાઈ વાહ, તમને તો સરસ આવડી ગયું। તો બાળ મિત્રો, આ વાક્ય પણ તમારે જ અહીંયા સામે લીટી આપેલી છે એમાં લખવાના છે, બરાબર ને? ચાલો અહીંયા મારી સાથે લખી દઉં, તમને એક લખીને બતાવું છું। એવી રીતે તમારે આગળના પણ પૂર્ણ કરવાના છે લખીને, બરાબર છે? ચાલો શું લખીશું અહીંયા બાજુમાં, અને કાનો આ અને જને એકમાત્ર છે, આ છે। પછી જો બાળ મિત્રો, થોડીક જગ્યા એટલે તમારી આંગળી વચ્ચે એક રહી જાય ને, એક આંગળી જેટલી જગ્યા છોડી દેવાની, જો પછી બીજો શબ્દ લખવાનો। વાક્ય લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, બધું ભેગું ભેગું લખવાનું નહીં, ર છ, બરાબર, બે શબ્દ બાજુ બાજુમાં લખવાનો, અક્ષર બે અક્ષર બાજુ બાજુમાં લખવાનો, એટલે એક શબ્દ બની જાય। આજે જો જગ્યા છે, આપણે પણ જગ્યા છોડી, હવે રજા તો આપણે બાજુમાં લખવું, હવે પાછી જગ્યા છે તો પાછી થોડીક જગ્યા છોડી દેવાની એક આંગળી જેટલી, અને પછી લખીશું છે, છને એકમાત્ર છે, નીચે પૂર્ણ વિરામ, નાનું એવું ટપકું કરવાનું, મીંડું કરવાનું નહીં, આ ભૂલવાનું નહીં, આને શું કહેવાય? પૂર્ણ વિરામ। શું કહેવાય? પૂર્ણ વિરામ, બરાબર, આ ટપકું કરી જ દેવાનું વાક્યને અંતે। તો આજે રજા છે। હવે આ બે વાક્યો તમારે જાતે જ અહીંયાથી જોઈ અને પૂર્ણ કરવાના છે। હવે આગળ જુઓ બાળ મિત્રો, સવાલ નંબર 11, ખૂટતો મૂળાક્ષર લખો। હવે બાળ મિત્રો, આપણે આ પ્રવૃત્તિ આગળ શીખી ગયા છે, અહીંયા તમને ચિત્ર આપેલા છે, એ ચિત્રનું નામ તમને અહીંયા ચોરસમાં આપેલું છે, પણ એક અક્ષર એમાંથી બાકી છે, મૂળાક્ષર। જે ચિત્ર આપેલું તો તમારે ચિત્ર જોઈને ઓળખી જવાનું અને બોલવાનું, પછી તમારે એ વાંચવાનું અહીંયા કયો અક્ષર બાકી રહી ગયો એ એમાં લખી નાખવાનું। ચાલો લખીએ। હા, કયું છે આ? શેનું ચિત્ર છે બોલો? સરસ, ગાજર। તો ગા જ લખેલો છે, હવે શું ઘટે ખૂટે? ર, રમકડાનો ર, ગાજર। હવે શેનું ચિત્ર છે જુઓ, બોલો, ભાવે છે ને બધાને? બદામ। તો શું જુઓ, અહીંયા તો બ જ ભૂલાઈ ગયો, દામ લખેલું છે, તો આપણે પહેલા વહેલા જ લખી દેવાનું, ખાલી ખાનું હોય એમાં, બ દામ। હવે શેનું ચિત્ર છે? પાક, સરસ। તો બા લખેલું છે, સ છે, વચ્ચે શું ઘટે બોલો? હા, બા ક સ, બાકસ। હવે આગળ જુઓ બાળ મિત્રો, હવે આ શેનું ચિત્ર છે? હા, સિંહ તો છે, જો સિંહ ને બીજું સાવજ કહેવાય, શું કહેવાય? સાવજ। સિંહ બોલશો ને તો અહીંયા તમારે શબ્દ મેળ આવશે નહીં, અહીંયા ત્રણ અક્ષર છે, સિંહમાં તો બે જ અક્ષર થાય, એટલે આને આપણે અહીંયા સા વ જ, તો અહીંયા વ આવશે, બરાબર। હવે આ શેનું ચિત્ર છે? બધા જ રમતા હોય, કેરમ, સરસ। તો અહીંયા લખેલું છે કે ર મ। હવે જુઓ, જુઓ શું છે, નાગ નથી, જુઓ હરખાઈ જુઓ, નહીતર ખોટું પડશે અહીંયા અક્ષરોમાં। હા, અજગર, શું છે? અ, તો અહીંયા જ ને ગ આપેલા છે, તો પેલો અક્ષર અ લખવાનો, સરસ, મીંડા વાળો, અ જ ગ અને ર, અજગર। હવે
શેનું ચિત્ર છે ભાઈ? બહુ મજા આવે બધાને. હા, વરસાદ પડે ત્યારે બરાબર ને, વાદળમાંથી શું વરસે છે? વરસાદના છટ્ટા પડી રહ્યા છે, વરસાદ વરસી રહ્યો છે. તો વ પછી ર નથી, સા અને દ લખવાનો. તો વ પછી ર સા અને દ, વરસાદ. બરાબર બાળ મિત્રો? તો શબ્દ બની ગયા આપણી પાસે ખૂટતા મૂળાક્ષરો. તો બાળ મિત્રો આપણો, અમે સૌ આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠની અંદર આપણે શાકભાજી, ફળ અને ફૂલો વિશે શીખ્યા, અને અલગ અલગ મૂળાક્ષરો અને એને એક કાનો અને એક માત્રા વાળા શબ્દો આપણે શીખ્યા. તો આનો મહાવરો કરવાનો છે અને વાંચન ઘરે કરવાનું છે. હવે નવો પાઠ આપણે બીજા વિડીયોમાં ભણીશું. આવજો. વંદે માતરમ.